ડભોઈ તાલુકાના વઢવાણા ગામે વિશ્વ વેટલેન્ડ દિવસની ઉજવણી વન્ય પ્રાણી વિભાગ વડોદરાના ઉપક્રમે કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો જેવા કે ચિત્રકામ સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વડોદરા ફાઇન આર્ટસ ફેકલ્ટી અને વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે નાયબ વન સંરક્ષણ ડોક્ટર ડીએફ ગઢવી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. ડભોઈ વડોદરા જિલ્લામાં વર્ષ 2005માં દેશના અગત્યના જળપ્લાવિત એટલે કે વેટલેન્ડ તરીકેની માન્યતા મળી છે, જેમાં ડભોઈ તાલુકાનું વઢવાણા સિંચાઈ તળાવ પણ વેટલેન્ડ તરીકે માન્યતા પ્રાપ્ત કરેલ હોય આ તળાવના જતન અને કાળજી લેવાનું વન વિભાગ દ્વારા શરૂ કરાયું છે. ત્યારે આજે 2 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ વેટલેન્ડ દિવસ હોય આ દિવસની ડભોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વડોદરા ફાઇન આર્ટસ ફેકલ્ટી અને વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો કાર્યક્રમની શરૂઆતમાં ડીએફઓ નાયબ વન સંરક્ષણ ડોક્ટર ડીએફ ગઢવીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. મદદનીશ સંરક્ષ વડોદરા વિનોદ ડામોર અને રોહિત વ્યાસ દ્વારા વેટલેન્ડ દિવસની ઉજવણી અંગેની મહત્વ સમજણ પૂરી પાડી હતી. આ પ્રસંગે શિવરાજપુર આરએફઓ ફિરોઝભાઈ ખત્રી, સંદીપભાઈ ડામોર તેમજ વન વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ દિવસની ઉજવણી નિમિત્તે ચિત્રકામ સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા સહિત વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી, જેમાં ફાઇન આર્ટસ ફેકલ્ટી અને વિવિધ શાળાઓના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્લ્ડ વેટલેન્ડ ડે નિમિત્તે વડોદરા વન્ય પ્રાણી વિભાગ દ્વારા અત્રણી શિવરાજપુર રેન્જના વઢવાણા વેટલેન્ડ ખાતે આયોજન કર્યું છે સેલિબ્રેશનનું, જે અંતર્ગત વડોદરા, ડભોઈ, બોડેલી વગેરે સ્થળની સ્કૂલ તથા MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના એપ્લાઇડ પેઇન્ટિંગ અને પેઇન્ટિંગ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સ દ્વારા પેઇન્ટિંગ કોમ્પિટિશન, ક્વિઝ કોમ્પિટિશન, ગાઈડેડ ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે અને આ નિમિત્તે આશરે 100થી વધારે સ્ટુડન્ટ્સ ઉપલબ્ધ રહ્યા છે. ખાસ કરીને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓમાં જનજાગૃતિ ફેલાય વેટલેન્ડ વિશે અને તેના વિશે માહિતગાર થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. કઈ જગા પર રાખે? ડભોઈ તાલુકાના વઢવાણા વેટલેન્ડ છે, ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ડભોઈ તાલુકાના વઢવાણમાં વેટલેન્ડ અને ક્લાઇમેટ ચેન્જનું અમને બોલાવવામાં આવેલ છે. કોમ્પિટિશન સ્પર્ધા જેમ કહેવાય છે, કોમ્પિટિશનમાં બોલાવવામાં આવેલ છે, જેમાં અધિકારીઓ હાજર છે, સ્કૂલના બાળકો હાજર છે અને MSU ફાઇન આર્ટ્સમાંથી અમે વિદ્યાર્થીઓ પણ આવેલ છે અહીંયા. હવે આગળ સ્પર્ધાનું આગળ જોવામાં આવશે અને ઇનામ વિતરણ પણ આગળ કાર્યક્રમ છે. પેઇન્ટિંગ મોસ્ટલી લાઈવ દોરવામાં આવ્યા છે, જે અહીંયા જ બેસીને બાળકોએ જોયા છે, વિદ્યાર્થીઓએ જોયા છે. અમે લોકોએ અહીંયા બેસી અને અમને મટીરિયલ બધું વસ્તુઓ પણ પ્રોવાઈડ કરવામાં આવી છે અહીંયા, એ જોઈ એન્ડ અમે અહીંયા જ હાજર થોડા આપેલા સમયમાં દોરેલ છે. કેવું લાગ્યું અહીંયા તો? અહીંયા આખું વડોદરા જે શહેર છે એનાથી આખું ડિફરન્ટ જ છે. અહીંયા આખું વાતાવરણ છે, જે અહીંયા જે લોકો જે રોજે રોજ આટલા લોકો જોવા મળતા હોય છે લોકોને, બીકોઝ બર્ડ સેન્ચ્યુરી છે, તો સારું લાગ્યું છે અહીંયા આવીને અમને લોકોને. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.